આપણે અનુપસિંહ બાપુને જોરદાર તાળીઓના ઘગડાથી વધાવશું. દેશી વાતમાં એમ કહેવાય કે હૃદયમાં કંઈક માર્ગ થાય એવી વાત કરી આપણે. બાપુએ એમના જીવનની એક બે વાત કરી. એક નાનકડી વાત હું એ કરું કે અત્યારે ધ્રાંગધ્રાની અંદર શિશુકુંજ સ્કૂલ છે ત્યાં શિક્ષકમાં નોકરી કરું છું, અને એની પહેલા હું એસટીમાં કંડક્ટરમાં નોકરી કરતો. સાંભળજો પરમાત્મા કેવો છે. કંડક્ટરમાં 6 વર્ષ મેં નોકરી કરી, 2 વર્ષ જામનગર અને 4 વર્ષ આ ધ્રાંગધ્રા ડેપોમાં. હું હળવદના બસ ડેપો ઉપર હતો અને બસ ડેપો પર બરોબર અમારી બસ ઊભી હતી, અને એ વખતે પેસેન્જર બસમાં બેસી ગયા હતા. અને એ વખતે હું બધાની ટિકિટ ફાડતો હતો, અને એક સુરદાસ હતા ત્યાંથી ધીમે 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 ત્યાંથી નીકળે છે અને કે છે ભગવાનના નામ ઉપર કંઈક આપો, ભગવાનના નામ ઉપર 1 રૂપિયો 2 રૂપિયા 5-10 રૂપિયા કંઈક આપો. અને એ વખતે હું બરોબર ટિકિટ ફાડતો હતો, મેં સામે બારી બાજુ એક પેસેન્જર બેઠો હતો, એને કીધું કે ભાઈ આ 10 રૂપિયા લે જે ઓલા સુરદાસ છે ને એને આપી દો. અને બરોબર એ 10 રૂપિયા મેં હાથમાંથી મુસાફરને આપ્યા, ની મુસાફરે બારીમાંથી બાર જે સુરદાસ હતો એને આપ્યા, અને સુરદાસને આપ્યા ને તારે સુરદાસ બોલ્યો કે ભગવાન તારું ભલું કરશે. અને એ વખતે એ જે મુસાફર હતો ને બારી બાજુ બેઠો હતો ને એને કીધું કે સુરદાસજી માફ કરજો, તમને જે 10 રૂપિયા આપ્યા ને એ મેં નથી આપ્યા. અને તારે સુરદાસે બહુ સરસ મજાની વાત કરી હતી. હું એસટીના બસની અંદર વચ્ચે ઊભો ઊભો સાંભળતો હતો કે ભલામણા હું આંધળો છું, મારે આંખું નથી, કે હું આંધળો છું, મારો ભગવાન આંધળો નથી. એ તો જેને આપ્યું હોય ને એના જ ખાતામાં જાય, જેને આપ્યું હોય ને એના જ ખાતામાં જાય. કહેવાનો મતલબ સાહેબ જેને અહીંયા આપ્યું છે ને પરમાત્મા એના જ ખાતામાં લખે, એ લખવું અહીંયા લખી લેજો. અહીંયા આપણે એમ કહેવાય કે મજૂરીઓ વર્ગ છીએ, મજૂરી કરીને કોઈ ધંધો કરીને આપણે ગુજરાન ચલાવીએ છીએ. તમારે લખવું અહીંયા લખી લેજો કે જ્યારે તમારો મજૂરીનો પૈસો તમારા હાથમાં આવે ને તો જે હાથે વધારે મહેનત કરીએ છીએ ને એ જ હાથમાં પૈસો આવશે. ખેતીવાડીમાં તમે જાઓ, એ ચોમાહાનો દાડો આવે અને વાવણીનું ટાણું આવે, અને એ બળદ લઈને તમે વાવણી કરવા માંડો, જે હાથથી એમ કહેવાય એ વાવણી કરતા હોય, જે દાણા નાખતા હોય, એ હાથમાં એમ કહેવાય દાણા હોય, બીજા હાથમાં ખુરપી અને રાશ હોય, 4 મહિના પછી એ બાજરો થાય અને પછી બાજરો લણવાનો થાય ને, તો જે હાથે એ બાજરાના દાણાને વાવ્યા હોય ને સાહેબ, એ જ હાથમાં ડુંડું આવે, એ જ હાથમાં ડુંડું આવે. અને જે હાથમાં ખુરપી હોય ને એ હાથમાં દાંતેડું હોય. પરમાત્માનો સાહેબ એવો નિયમ છે, ડાબાનો જમણામાં નથી જવા દેતો, જમણાનો ડાબામાં નથી આવવા દેતો. સાહેબ આ પરમાત્માની રચના છે. કહેવાનો મતલબ આપ બધાએ ભાવથી અહીંયા આપ્યું છે અને એ પરમાત્માના ચોપડે લખાતું જ હોય છે, આ પરમાત્માની રચના છે. પણ એક 2 મિનિટનો છેલ્લે નાનકડો પ્રસંગ કેવો છે. હમણે બાપુએ કીધું કે આપણે જ્યારે પ્રોગ્રામ ચાલુ થયો ત્યારે કેટલું હકડે ઠાઠ જનમેદની હતી, પણ અત્યારે કેટલા છે? એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવું એનો મતલબ શું? રાજા ભોજના દરબારની અંદર એમ કહેવાય કે એક શિલ્પકાર એટલે કે પથ્થરની મૂર્તિ ઘડવા વાળો માણા બરોબર આવે, અને રાજા ભોજની એ કચેરી હતી, એ દરબાર હતો, હકડે ઠાઠ ભરાણો છે. અને એ વખતે એ શિલ્પકાર મહારાજાને પ્રણામ કરે છે અને મહારાજાને કહે છે કે મહારાજા મારે તમારી સભાને એક પ્રશ્ન પૂછવો છે. કે શું પૂછવો છે? અને પછી એ શિલ્પકાર 3 મૂર્તિને રજૂ કરે છે. આ બે હું 3 મૂર્તિ છે, હરખી છે. અને ત્યારે એ મહારાજની સામે એક પ્રવૃત્તિ કરે છે. શું કરે છે કે 3 મૂર્તિ હતી, એની પહેલી મૂર્તિ હતી એના કાનમાં દોરો નાખે છે, બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે. બીજી મૂર્તિ પાસે જાય છે, એના કાનમાં દોરો નાખે છે, મોઢામાંથી બહાર નીકળી જાય છે.
ત્રીજી મૂર્તિ પાસે જાય છે અને ત્રીજી મૂર્તિના કાનમાં દોરો નાખ્યો, દોરો બહાર જ ના આવ્યો. અને પછી એ શિલ્પકાર મહારાજને પ્રશ્ન કરે છે, મહારાજ આ તમારી આવડી મોટી સભા છે એમાં કોઈ એવો વિદ્વાન છે કે ત્રણ મૂર્તિની કિંમત કરી જાણે? અને આખે આખી સભા છે શબ્દ બની ગઈ છે કે ત્રણે મૂર્તિ સરખી છે, એક કાનમાં દોરો નાખી બીજામાંથી નીકળી જાય, એક કાનમાં દોરો નાખી મોઢામાંથી નીકળી જાય, એક કાનમાં દોરો નાખી બહાર જ ન નીકળે, કાનો મતલબ શું? સાહેબ એ બરોબર, મહારાજા બધા બધાની ઉપર મીટ માંડે છે, આ બાજુ મંત્રીગણ બેઠા છે, આ બાજુ બીજા મંત્રીગણ બેઠા છે, અમે આખી સભા ભરેન બેઠી છે પણ કોઈનું મોઢું ઊંચું નથી થતું. એ વખતની માથે એક હાથ ઊંચો થાય છે, એક વિદ્વાન ઊભા થઈને કહે છે, મહારાજ આ ત્રણ મૂર્તિની કિંમત હું કરું? કોઈ વાંધો નહીં, આગળ આવો કરો. અને એ વિદ્વાન એ ત્રણ મૂર્તિની કિંમત કરે છે. સાંભળજો કે મહારાજ જે મૂર્તિ કે એના એક કાનમાં દોરો નાખવામાં આવ્યો અને બીજામાંથી બહાર નીકળી ગયો એની કિંમત 1 કોડીની છે, બીજી મૂર્તિ કે જેના એક કાનમાં દોરો નાખ્યો અને મોઢામાંથી બહાર આવી ગયો એની કિંમત 100 કોડીની છે, પણ મહારાજ જે ત્રીજી મૂર્તિ છે કે જેના કાનમાં દોરો નાખ્યો અને બહાર જ ના આવ્યો એની કિંમત 1 લાખ હોનામોર છે. આખી સભા ફરીને શબ્દ બની કે મૂર્તિ હરખી પણ કિંમત કેમ આમ થાય છે? અને પછી ફરી મહારાજ એમ કે છે કે મહાત્મા જણાવો તો ખરા આ ત્રણમાં તફાવત શું છે? અને સાહેબ આપણે આટલા બેઠા છીએ એ બધાને જીવનમાં ઉતારા જેવી વાત એ વિદ્વાન હવે કરે છે કે મહારાજ કોઈ હારી સભા હોય, કોઈ વિદ્વાનોની વાણી પીરસાતી હોય, એ વિદ્વાનોની વાણીનો ધોધ વહેતો હોય, સત્ય અને અસત્યની વાત થતી હોય, આત્માને પરમાત્માની વાત થતી હોય, જીવની શિવની વાત થતી હોય, અને એ વખતે કોઈ માણા એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે એ માણાની કિંમત 1 કોડીની છે. અને આવી વાતો એક કાનેથી સાંભળી બારે જઈ અને બીજા કોકને સંભળાવે છે જેનાથી કોકનું ભલું થાય છે, કોકનું સારું થાય છે, કોઈને સારો વિચાર આવે છે, તો એ માણાની કિંમત 100 કોડીની છે. પણ મહારાજ આવા વિદ્વાનોની વાણી સંભળાતી હોય એને સાંભળે એના જીવનમાં ઉતારે અને પછી એ પ્રમાણે જીવનનું આચરણ કરી નાખે એની કિંમત 1 લાખ હોનામોર છે. 1 લાખ હોનામોર છે. કહેવાનો મતલબ આપણે આટલી વાર ભાવથી અહીં બેઠા આપણા હૃદયની અંદર કયો શબ્દ ઉતર્યો, કયા શબ્દે આપણી અંદર માર્ગ કર્યો, એટલું મનોમંથન તો ઘરે જઈને કરજો. સાહેબ લખવું હોય ને લખી લ્યો કે તમે અહીંથી ઘરે જાઓ 1 કલાક સુધી તમને ઊંઘ ન આવે. શું કામ? અહીંયા જે વાણી થઈ, અહીંયા જે શબ્દો નીકળ્યા છે, અહીંયાથી જે સુર નીકળ્યા છે, અનુપસિંહ બાપુએ બહુ સરસ મજાની વાત કરી કે અતારનું એક ગીત હોય 6 મહિના બજારમાં નથી ટકતું. બાપ આ સંતોની વાણી હજારો વર્ષથી આપણે સાંભળીએ છીએ, જૂની નથી થતી. શું કામ? એ અનુભવમાંથી નીકળી છે, એ તપમાંથી નીકળી છે, યોગમાંથી નીકળી છે. યોગની વાણી હોય ને, હું અહીંથી કોઈ મનથી વાત કરું તો તમારા મન સુધી જ પહોંચી શકે, હું મારા હૃદયથી કોઈ વાત કરું તો તમારા હૃદય સુધી જ પહોંચી શકે, પણ હું મારી નાભીમાંથી વાત કરું ને તો તમારી નાભી સુધી પહોંચે પહોંચે ને પહોંચે. આ પરમાત્માની રચના છે સાહેબ. મારા અને તમારી અંદર એક એવું તત્વ છે સાહેબ જે મને તમને જોડે છે કે શું નાખ્યું છે આમાં વાટીને, શું નાખ્યું છે આમાં વાટીને, નતર માટી જ ખેંચે નહીં માટીને, માટી જ ખેંચે નહીં માટીને. મારું તમારું શરીર તો સાહેબ માટીનું પૂતળું છે. અત્યારે હું અહીં બોલું છું, તમે બેઠા છો, મારા તમારામાંથી એ તત્વ નીકળી જાય, શરીરની કિંમત હું સાહેબ કોડીની કિંમતને આપ બધાય છો ને, આપણે પ્રોગ્રામ બંધ કરવો પડે જો આ વસ્તુ અહીં બને તો. કહેવાનો મતલબ આ શરીરની કિંમત નથી, શરીરની અંદર જે વસ્તુ બેઠી છે ને એની બહુ કિંમત છે. અને આ કોણ સમજાવી શકે તો એ કોઈ સિદ્ધ પુરુષ હોય તમને સમજાવી શકે, સાચો કોઈ સદગુરુ હોય એ તમને સમજાવી શકે, એ બાવડું પકડીને પરમ તત્વ સુધી તમને પહોંચાડી શકે. અને પરમ તત્વ ક્યાંય આઘું નથી સાહેબ,
આપણા એક વેદ ભરો ને આ મન થી તમારા હૃદય સુધી એક વેદ ભરો એટલું અંતર છે પણ પોગાતું નથી. અરે જયારે લાક્ષાગૃહ માં આગ લગાડી ને ત્યારે કર્ણ દુર્યોધન ને એમ કે છે, દુર્યોધન આજે પાંડવો છે ને સુરવીર છે એને આવી રીતે ન મરાય, અને કદાચ ત્યાં લાક્ષાગૃહ માં આગ લગાડીશ અને પાંચે પાંડવો એમ કે બળીને ભસ્મ થઈ જાહે તો દુર્યોધન તારા હૃદયમાંથી એક અવાજ આવશે, તેને ખોટી રીતે માર્યા છે, તે ખોટી રીતે માર્યા છે, ખોટી રીતે માર્યા છે. આ અવાજને તું બંધ કરી નહીં, એક શું કામ? પરમ તત્વનો અવાજ હશે આપણા હૃદયની અંદર. તમે જોજો ગમે ત્યારે કોઈનું ખોટું કરશો ને એક હૃદયમાંથી અવાજ આવતો હશે, ભાઈ આ તારે નહોતું કરવું, આ તારે નહોતું કરવું, આ તારે નહોતું કરવું. આ જે અવાજ આવે છે કોનો અવાજ છે બાપ? પરમ તત્વનો અવાજ છે સાહેબ. અને કવિ શું કે છે, આ પ્રભુ પરમાત્માની રચના કેવી છે સાંભળજો. કે દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો ઈ કેવડો હશે, અખિલ બ્રહ્માંડનો નાથ પરમ કુવા પરમાત્મા જે એમ કહેવાય કે ઈ દરિયો બનાવવા માટે બેઠો હશે, ઈ દરિયામાં પાણી લાવ્યો, ઈ જે જગ્યાએથી પાણી લાવ્યો હશે આ પાણી કેટલું હશે વિચાર કરજો. ખાલી આમ દરિયાની સામે મીટ માંડો તો તમારી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી 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 દેખાય, બીજું તમને કઈ દેખાય નહીં. કે દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો ઈ કેવડો હશે, કે કોષ હંકનાર ઈ ખેડૂત ઉભો ક્યાં હશે, કે ધરતી તણો પિંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે, જગચા કફે રવનાર કુંભાર ઉભો ક્યાં હશે. આવડી મોટી પૃથ્વી બનાવી ઈ પૃથ્વીનો જ્યારે પિંડ હશે, ઈ પિંડ જે ચાકડા ઉપર રાખ્યો ઈ ચાકડો કેવડો હશે, ઈ ચાકડો ચકર 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 ફરતો હશે, ચાકડો કેવડો હશે, ઈ ચાકડાને ફેરવનાર ઈ પ્રભુ પરમાત્મા કેવડો હશે. અને છેલ્લે બહુ સરસ મજાની વાત કરે છે કે બબે મસાલો બાળતો અજવાળતો ઉભો મસાલી ક્યાં હશે, અબધું જાણવા તણી કવિ કે દિલ ઝંખ ના ખટકી રહી, બ્રહ્માંડ ને ભટકી રહી અંતે મતી અટકી ગઈ, અંતે મતી અટકી ગઈ. નેતી 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 સાહેબ પાર ન પામી હકાય એવી પરમાત્માની સાહેબ રચના છે.